કામરેજ તથા ભાટિયા ટોલ નાકે સુરતના વાહનોને પહેલાની જેમ જ ટોલ મુક્ત કરાવવાના સામાન્ય જનતા સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં ઉતરી છે. સીતાનગર ખાતે પૂર્ણ કોંગ્રેસ સમિતિનો સહી ઝુંબેશ કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો. ટોલટેક્સમાંથી સુરત સહિત જિલ્લાના ગામવાસીઓ અને શહેરીજનોને મુક્તિ આપવાની માંગ કરી હતી. હાલ જ કામરેજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામરેજ ટોલ પરથી પસાર થતા સુરતના વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાની તૈયારી દર્શાવી છે, જેનો સમગ્ર કામરેજ અને તેની આસપાસના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સીતાનગર ખાતે પૂર્ણ કોંગ્રેસ સમિતિનો સહી ઝુંબેશ કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો અને સહીઓ એકઠી કરી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું. મારું નામ દિનેશભાઈ સાવલિયા, હું કોર્પોરેટર છું સુરત મહાનગરપાલિકા. દિનેશભાઈ, આજે શું કાર્યક્રમ થાય? આજરોજ સીતાનગર ચોક ખાતે જે કામરેજ અને ભાટિયા ટોલ નાકા પર જે આગામી 15 તારીખથી ટોલ ટેક્સ વસૂલવાની વાત છે, તેમના વિરોધમાં આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ અહીંયા સીતાનગર ચોક પૂણા ખાતે રાખવામાં આવ્યો છે. અને અત્યાર સુધી આ બંને ટોલ નાકા એ સુરત શહેરના લોકો જે સુરત શહેરની હદમાં આવેલું છે, ખૂબ મોટી સંખ્યામાં ધંધા રોજગાર માટે સુરત શહેરના જે લોકો છે અવર જવર કરતા હોય છે, એમને જે અન્યાય છે એ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આજરોજ અહીંયા સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી અને બેરી મૂકીને આંધળી સરકારને દંડોળવાને અને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. કેટલા સહી ઝુંબેશમાં જોડાયેલા? અત્યાર સુધીમાં લગભગ અમે 2000 જેટલા ફોર્મ બનાવવામાં આવ્યા હતા, પણ 1500 જેટલા ફોર્મ છે એ જે ઠરાવ છે એમાં લોકોએ સહી કરી એડ્રેસ અને ફોન નંબર સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાના. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.